દિવાડીપુરા ખાતે આવેલા ન્યાય મંદિર કોર્ટમાં પાર્કિંગના મુદ્દાને લઈને વકીલો ચિંતાજનક બન્યા છે। દિવાડીપુરા ખાતે આવેલા ન્યાય મંદિર કોર્ટમાં પાર્કિંગના મુદ્દાને લઈને વકીલો ચિંતાજનક બન્યા છે। ત્યારે વકીલોને તથા બીજા ત્યાં આવનાર લોકોને પાર્કિંગ દૂર કરવાનું કીધું છે, જેને લઈને વકીલોમાં નારાજગી જોવા મળી છે। દૂર પાર્ક કરીને કોર્ટમાં પ્રવેશ કરવું પડે છે, જેને લઈને ખૂબ જ તકલીફ પડે છે। અગાઉ પણ જ્યારે ચાલુ હતી કોર્ટ, ત્યારે કોર્ટની અંદર એન્ટ્રી થતા કોર્ટ સંકુલમાં મૂકવામાં આવતી હતી, જ્યારે હવે થોડાક અંતરે પાર્કિંગ કરવાની સૂચનાથી વકીલોમાં નારાજગી જોવા મળી છે, જ્યારે વધુ માહિતી એડવોકેટ હર્ષદ પંડ્યા આપી છે। અત્યાર હાલ પાર્કિંગ બાબતે કે કોવિડ મહામારી બાદ આજે રેગ્યુલર કોર્ટો શરૂ થઈ છે, 1000થી વધુ વકીલો પ્રેક્ટિસ કરવા આવી રહ્યા છે, સાથે સાથે અશીલો પણ પોતાની તારીખો ભરવા આવી રહ્યા છે। ત્યારે હાલ પહેલાં ફ્રન્ટ પર અમે પાર્કિંગ કરતા, પરંતુ એક સુવિધાના ભાગરૂપે પોલીસ અમને પાર્કિંગ એરિયામાં ગાડીઓ પાર્ક કરાવે છે, તો અમે એમનું માન રાખીને ચલો પાર્કિંગ, પરંતુ અસીલો અને વકીલોના પાર્કિંગમાં અસીલો પણ ગાડીઓ પાર્ક કરી દે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા। બીજી વસ્તુ કે અહીંયા 60 વર્ષથી વધુના ઉંમરવાળા વકીલોને ચાલીને આવવું પડે છે, જ્યારે આ સમસ્યાને લીધે અમે અમારા એસોસિએશનને રજૂઆત કરીએ છીએ કે તમે અમારા પ્રતિનિધિ છો, તો અમારા પ્રતિનિધિ વકીલોની પરેશાનીને સમજીને રજૂઆત કરો કે ભાઈ કોઈ આયોજન કરે અને અમને અલ્ટિમેટમ આપે કે અમારે પાર્કિંગ કેવી જગ્યાઓમાં કરી, કઈ જગ્યા અમારી ફિક્સ રિઝર્વ પાર્કિંગ છે જ્યાં અમે ફક્ત અને ફક્ત વકીલો પાર્ક કરીએ।